વિદ્યાર્થી મિત્ર પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિષય પર્યાવરણ એમાં બારમો પાઠ જો આ ખૂટી જાય તો બસની મુસાફરી આજે અમે શાળામાંથી અડાલજ વાવ અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા જો અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા પર વાહનો ગણવાના શરૂ કર્યા અમારા માથે કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટર સાયકલ ગણ્યા એબ્રાહિમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો આ હાઈવે પર થોડી જ સાયકલ હતી સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો અમે કંઈક જાણ જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આ ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાં પણ આવતી હતી આગળ છે પાના નંબર નીચે પ્રશ્નો આપ્યા છે ચિત્રમાં જોઈને તમારે પ્રશ્નો બોલવાના છે તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો ચિત્રમાં તમે કયા કયા વાહનો જોઈ શકો છો તેનો જવાબ છે કે ચિત્રમાં બસ કાર સ્કૂટર મોટર સાયકલ ઓટો રિક્ષા જેવા વાહનો તમે જોઈ શકો છો તમે શું વિચારો છો કયા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ બર્તન તરીકે જોઈશે જોઈએ જોઈશે તો જવાબ છે બસ કાર સ્કૂટર મોટરસાયકલ ઓટો રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો બર્તન તરીકે ઉપયોગ થાય છે કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો જે વાહનો ધુમાડો કાઢતા હોય સ્કૂટર મોટરસાયકલ ઓટો રિક્ષા આગળનો છે કયા વાહનો પેટ્રોલ ડીઝલ વગર ચાલે છે તો સાયકલ ટ્રેન રેલવે ગાડી પેટ્રોલ ડીઝલ વગર ચાલે છે આગળનો સવાલ છે વાહનોને ઝડપ ઝડપી હંકારવાથી આપણે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો જવાબ છે વાહનો ઝડપથી હંકારવાથી ક્યારેક કોઈ પણ પ્રકારનો અકસ્માત થઈ શકે છે આગળ આપણે પેટ્રોલ પંપ એની વિશે માહિતી લઈશું થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ ઊભી રહી ત્યાંથી ખૂબ જ લાંબી લાઈન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાંથી અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખ્યું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછ્યું ઇબ્રાહિમ કાકા આપણે પેટ્રોલ ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ કાકા જવાબ આપ્યો ખૂબ ઊંડેથી મંજુએ કહ્યું પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે કાકા તે પ્રકૃતિ રીતે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ ધીમે તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી ઇબ્રાહિમ કહ્યું તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ ન શકીએ કાકા તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટેનું યંત્ર જરૂર પડતી હોય છે આગળ સવાલ જવાબ છે ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે તો ભારતના આસામ ગુજરાત અને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેલ ક્ષેત્રો છે આગળનો સવાલ છે ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજી બાજુ શું મળી આવે છે તો ખનીજ તેલ સિવાય અન્ય ખનીજો જેવા કે કોલસો બોક્સાઇડ લોખંડ તાંબુ સોનું વગેરે મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગ વર્ગમાં તેની ચર્ચા કરવાની છે ટ્રાફિકના નિયમો એ છે કે લાલ વિશેના આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેક ઉપયોગ કરવો જોઈએ તો ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલની અછત ન સર્જાય તે માટે આપણે પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેઓએ આગળ ચર્ચા કરી દિવ્યા શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહ્યું છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી કાકા આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે ઇબ્રાહીમ જો ઓઇલ ખૂટી જાય તો વાહનો કેવી રીતે ચાલે મંજુ સીએનજી મેં ટીવીમાં જોયું છે કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછા ધુમાડા કરે છે કાકા હસે છે તે પણ જમીનની નીચેથી જ આવે છે તે પણ મર્યાદિત જ છે તે વાહનો ચલાવવા વિદ્યુત વિદ્યુતનો ઉપયોગ થઈ જાય થઈ શકે છે મેં વિદ્યુતથી ચાલતી મોટર જોઈશે જોઈ છે ઇબ્રાહીમ આપણે કંઈક કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરશું દિવ્યા જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થાય થશે એ કહે છે કે જો વાહનો કેડીઓની જેમ લાઈનમાં ઊભા ઊભા છે તમે મોટા થશો ત્યાં શું કરશો મંજુ જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી ઇબ્રાહિમ તેનાથી પેટ્રોલ બસ છે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે મંજુ જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખૂટી જ જશે એવી ચિંતા કરવાની રહેશે ને આપણે તેના જેટલો ઉપયોગ કરવો હોય તો કરી શકીશું મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરની ઇન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે વાત કરીશ આગળ અહીંયા સવાલ જવાબ આપેલા છે બધા વાહનો સાના સાનાથી ચાલે છે તો બધા વાહનો પેટ્રોલ ડીઝલ સીએનજી એલપીજી બેટરી અને સૌર ઉર્જાથી પણ ચાલતા હોય છે આગળ સવાલ છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે તમને આપેલું છે કે રસ્તા પર ટ્રાફિક વધશે તમારા વડીલો સાથે વાત કરો અને તેની વિશે ચર્ચા કરો તો શું વાહનોની સંખ્યા વધતી જશે તો સડક પર હવાનું અને અવાજનું પ્રદૂષણ પણ વધતું જશે અને અકસ્માતો અને દુર્ઘટનાઓ પણ વધતી જશે મંજુ કહે છે દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા લોકો જવાબ છે લોકો બસમાં મુસાફરી કરવાનું બહુ ઓછું પસંદ કરે છે કારણ કે બસમાં ભીડ હોય છે બસમાં વ્યક્તિ પોતાના સમયે જ્યાં પહોંચાતું હોય ત્યાં પહોંચી શકતા નથી સમયસર પહોંચી શકતા નથી વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટે ઉપાય સૂચવો વાહનોની સંખ્યા વધતી વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટે લોકો એક વાહનમાં એક જ જગ્યાએ એક મિત્ર કે સગા સંબંધીને જવાનું હોય તો તેમણે મળીને એક જ વાહનમાં જવું જોઈએ આમ જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઇટ પર ઊભા રહેતા વાહનોનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઇટ પર વાહનોનું એન્જિન બંધ કરવાથી પેટ્રોલની બચત થાય તો પેટ્રોલ બચી શકે છે આગળ છે સુધોને લખો કેટલું ઓઇલ સ્કૂટર કાર અને ટ્રેક્ટરમાં વપરાય છે તો એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય સ્કૂટરમાં દસ લીટર કારમાં ત્રીસ લિટર અને ટ્રેક્ટરમાં ચાલીસ લિટર એક લિટર પેટ્રોલ ડીઝલમાં તે કેટલું કેટલે દૂર લઈ જઈ શકે એટલે પચાસ કિલોમીટર સ્કૂટર કારમાં બાર કિલોમીટર અને ટ્રેક્ટર આઠ કિલોમીટર પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે દિલ્હીનું પેટ્રોલ ડીઝલનો ભાવ આપણે અહીં અહીં આપેલ છે કોષ્ટકમાં તમે નીચે જોઈ શકો છો કે પેટ્રોલનો ચાલીસ પોઈન્ટ બાસઠ ટકા છે એક લીટરનો ભાવ જૂન મહિનાનો એવી રીતે બે હજાર ચૌદમાં છે બોતેર પોઈન્ટ છવ્વીસ અને ઓગણીસમાં છે સડસઠ પોઈન્ટ સુડતાલીસ ડીઝલનો ભાવ છે ત્રીસ અને છ્યાસી આગળ પચાસ અને અઠ્યાવીસ સડસઠ અને બોતેર વર્ષ બે હજાર ઓગણીસમાં માં અને બે હજાર ચૌદમાં સરખામણીના પેટ્રોલનો ભાવ ચારસો ને ઓગણ્યાસી રૂપિયા ઘટ્યો ડીઝલનો ભાવ સત્તર પોઈન્ટ ચોમ્બાલીસ ટકા વધ્યો રૂપિયા વધ્યો બે હજાર નવ અને બે હજાર ચૌદ અને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધીમાં પેટ્રોલના ડીઝલના ભાવનો શું તફાવત હતો તે તમે જોઈ શકો છો આગળ કહ્યું છે સવાલ જવાબમાં તમારા વિસ્તારમાં પેટ્રોલના ડીઝલનો શું ભાવ છે અત્યારે હાલના સમયમાં તમારા વિસ્તારમાં જે ભાવ હોય એ એ ઇઠ્યોતેર પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ ચુંબોતેર રૂપિયા આગળ કહ્યું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું છે અને તેનો ભાવ વપરાશ વધારે હોવાથી ભાવ વધતો હોય છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું વે પેટ્રોલ અને ડીઝલ વપરાય છે શું તે શા માટે વપરાય તો અમારા ઘરમાં એક મહિનામાં પેટ્રોલ પચાસ લીટર અને ડીઝલ દસ લીટર વપરાય કારણ કે આવવા જવા માટે તેનો આટલો વપરાશ થયો આગળ તમને કોષ્ટકમાં જોઈ શકો છો કે ઇંધણ બચાવો તેની આદત બનાવો તો તેમાં કહ્યું હતું છે કે ઇંધણ કેવી રીતે બચી શકે છે અને ઈંધણ સેમા સેમા ઉપયોગમાં બનાવે છે તો જોઈ શકો છો કેરોસીન એલપીજી યંત્રો ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે ઇંધણનો વપરાશ થતો હોય છે ડ્રાય ક્લીન પ્રકાશ માટે ફાનસનો ઉપયોગ થાય છે કાર ટ્રેક્ટર અને વિમાનમાં પણ ઇંધણ ઉપયોગી હોય છે આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો પછી આગળનો સવાલ છે કે ઇંધણ ક્યાં ઉપયોગી છે તેની અંદર ક્લીન માટે ગાડી કે વિમાનમાં પ્લાસ્ટિકને રંગો બનાવવામાં ઘરમાં રસોઈ માટે ઉપયોગી છે ડીઝલ ક્યાં વપરાતા હોય છે તો ડીઝલ બસ ટ્રેક્ટર ટ્રક જનરેટર વગેરેમાં વપરાતા હોય છે તો આગળ બીજા સવાલ છે કે જો તમારા ગામ અને નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ ને ડીઝલ ના મળે તો શું થાય જો પેટ્રોલ ને ડીઝલ ના મળે એક અઠવાડિયા સુધી તો લોકો મુસાફરી કરવામાં મુશ્કેલી પડે ખેડૂતોને ખેતી માટે ટ્રેક્ટર તો જરૂરી જ હોય તો એ ના ચલાવી શકે ઈંધણ બચાવવાના થોડા ઉપાયો શું છો આગળનો સવાલ છે તો વાહનોનો જરૂરિયાત પડતો જ ઉપયોગ કરો વાહનો ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ચાલુ હોય તો બંધ કરીને રહો સમયસર વાહનોની સર્વિસ ઉપયોગ થઈ શકશે પહેલાના જમાનામાં લોકો ચૂલા માટે લાકડા ચૂલા હતા એના માટે તમે લાકડાનો ઉપયોગ કરતા હતા તેના વિશે જાણી તો દુર્ગા દુર્ગા નામની વ્યક્તિ હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી હતી તેની દીકરી પણ તેની મદદ કરતી હતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ ગઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ના હોય ત્યાં લાકડો ખરીદવા પૈસા ક્યાંથી હોય પહેલા આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો છાણા લાકડા અને છાકડા વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા નહીં પરંતુ ગરમી મેળવવા માટે પાણી ગરમ કરવા પ્રકાશ મેળવવા માટે પૂરતું હતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે મૈત્રી એ પુસ્તકાલયમાં સ્તંભ લેખનો બતાવે છેન્નું સો માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો એનો જવાબ છે કે વર્ષ ઓગણીસો છન્નુ માં પંચોતેર ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો છોતેરમાં કયા સુધી ઉપયોગ થયો હશે તો જવાબ છે વર્ષ ઓગણીસો છોતેર માં વિદ્યુતનો બળતણ તરીકે ઉપયોગ થયો હશે વર્ષ ઓગણીસો છોતેરમાં માં એલપીજી અને કેરોસીન કેરોસીનનો દસ ઘરોમાં ઉપયોગ કરવામાં લેવામાં આવે છે અને વર્ષ ઓગણીસો છન્નુંમાં વધીને તે પહોંચી ગયો છે અઢાર સુધી તેનો મતલબ એ થયો કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ એસી વધી ગયો છે વર્ષ ઓગણીસો છન્નુંમાં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હશે વર્ષ ઓગણીસો છન્નુંમાં કોલસો સૌથી ઓછો વપરાયો હશે ને વર્ષ ઓગણીસો છન્નુંમાં તે બે ટકા ઘરોમાં ઉપયોગ લેવાયો હશે આગળ વડીલો પાસેથી જાણકારી મેળવવાની છે જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું વાપ ઉપયોગમાં લેવાતું હતું તે તમારા વડીલોને પૂછવાનું કે તમે ચૂલા પર રાંધતા હતા કે એ સમયે ગેસ હતો કે નહીં તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતનનો ઉપયોગ વધ્યો છે કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે બરાબર એ તમારા વડીલો પાસેથી તમારે જાણકારી લેવાની છે વિદ્યાર્થી મિત્ર હવે પછી દસ વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતનનો ઉપયોગ ઘટશે એના વિશે પણ તમારે જાણકારી લેવાની પ્રશ્નોનો સવાલ મેં જે મેં કર્યા એ બધા તમારે